પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા ફરી અલગ અંદાજમાં જોવા મળ્યા. થોડા દિવસ પહેલા ક્રિકેટના મેદાનમાં ચોક્કા છગ્ગા લગાવ્યા બાદ માંડવિયા સાયકલિંગ કરતા દેખાયા. પોરબંદર લોકસભા અને વિધાનસભાના ઉમેદવાર બંને સાયકલ રેલીમાં ભાગ લીધો. વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે યોજાયેલી સાયકલ રેલીમાં મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ સાયકલ ચલાવી. ચૂંટણીના પ્રચાર દરમિયાન બંને નેતાએ પોતાનો કિંમતી સમય કાઢી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અને તેના જાગૃતિના કાર્યક્રમને પ્રાથમિકતા આપી. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે ચૂંટણી કરતાં આપણી પૃથ્વી વધુ મહત્વની છે, તેથી જ આજે તેઓ સાયકલ રેલીમાં જોડાયા છે. આ દરમિયાન માંડવિયાએ બાળકો સાથે ફોટા પડાવ્યા અને સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા, જેમાં લખ્યું માય લિટલ આર્મી ઇન એક્શન ટુ સેવ ધ પ્લેનેટ. ડોક્ટર મનસુખ માંડવિયા પહેલાથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે. જ્યારે તેઓ સાંસદ તરીકે સંસદ ભવનમાં આવ્યા ત્યારે ક્લાઇમેટ ક્લબની શરૂઆત કરાઈ હતી, જેમાં શરત હતી કે આ ક્લબના સભ્ય બનનાર સાંસદ સાયકલ પર સંસદ ભવનમાં આવતા જતા રહેશે. સાયકલિંગથી ત્રણ સંદેશ જાય છે. એક, સાયકલિંગ એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, બેસ્ટ એક્સરસાઇઝ થઈ શકે છે. બીજું, સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે. ત્રીજું, ફ્યુઅલ આપણે બચાવી શકીએ છીએ, તેથી દેશનું ઉડ્ડયામણ પણ બચી શકે છે. એટલા માટે આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે મારો સંદેશ છે કે આપણે પૃથ્વી માતાને પોલ્યુશનથી બચાવીએ. અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર. સુરત બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ, બીએસપીના પ્યારેલાલ ભારતીએ ફોર્મ ખેંચ્યું પર. કચ્છમાં ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન લોટસ, એસસી સમાજના આગેવાન નરેશ મહેશ્વરી જોડાયા ભાજપમાં, સીએમએ પહેરાવ્યો ખીસ. 3 દિવસ ગુજરાતીઓને મળશે ગરમીથી રાહત, તાપમાનમાં ક્રમશઃ થશે ઘટાડો. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. એમેઝોન જેને લઈ અમદાવાદ જિલ્લા વહીવટી પ્રશાસને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું. અનેક નાટકીય ઉતાર ચઢાવ અને હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે. આ સાથે જ મતદાન પહેલા જ કોંગ્રેસે સુરત લોકસભાની બેઠક ગુમાવી છે. કુંભાણીના ટેકેદારોએ જ કોંગ્રેસનો દાવ કરી નાખ્યો છે, ત્યારે કોંગ્રેસ હવે કોર્ટના દ્વાર ખખડાવશે. અગાઉ ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોદાણીએ ઉઠાવ્યો હતો વાંધો, જે બાદ આ મુદ્દે કલેક્ટર ઓફિસે ગઈકાલે ચર્ચા પણ ચાલી હતી, જે બાદ બીજા દિવસે એટલે કે રવિવારની સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો. ટેકેદારો હાજર ન થતાં ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કર્યું. નિલેશ કુંભાણી તો કલેક્ટર કચેરીમાં હાજર રહ્યા હતા. ચૂંટણી અધિકારીએ એક દિવસનો સમય આપ્યો છતાં પણ ટેકેદારો ન પહોંચતા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું. ત્યારે હવે નિલેશ કુંભાણી લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. આજે કલેક્ટર કચેરીમાં રજૂઆત સમયે 4 ટેકેદારો ફરી ગયા અને હાજર ન રહ્યા, ત્યારે નિલેશ કુંભાણીનું ફોર્મ આખરે રદ કરાયું. આ જાહેરાત બાદ નિલેશ કુંભાણી અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે નિરાશા જોવા મળી. જોકે તેમણે કહ્યું કે અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવીશું. લોકસભાની અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર ઉમેદવારી પત્ર મંજૂર રાખવામાં આવ્યું છે. ભાજપ અને કોંગ્રેસની દલીલો બાદ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો. ચૂંટણી અધિકારીએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી આ ચુકાદો આપ્યો. આ મહત્વનો ચુકાદો આવતા જેનીબેન ઠુમ્મરના સમર્થકોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યા હતા. મહત્વનું છે કે જેનીબેન ઠુમ્મરે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ કરેલા સોગંદનામામાં પોતાની મિલકત છુપાવી હોવાનો આક્ષેપ ભાજપે કર્યા હતા. ભાજપે આરોપ લગાવ્યો હતો કે જેની ઠુમ્મર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં કેટલીક મિલકતોની વિગતો તેમજ તેમના પતિ દ્વારા લેવામાં આવેલી લોનની વિગતો છુપાવવામાં આવી છે. આ મુદ્દે ગઈકાલે ગૂંચવાયેલો મામલો આજે રવિવારે થાળે પડ્યો હતો. લગભગ 1.5 કલાક સુધી બંને પાર્ટીના આગેવાનો અને લીગલ ટીમના લોકોને સાંભળ્યા બાદ મુખ્ય ચૂંટણી અધિકારીએ જેની ઠુમ્મરનું ઉમેદવારી પત્ર માન્ય રાખ્યું હતું. આ મામલે કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરે પણ લોકશાહીની જીત થઈ હોવાનું કહ્યું. મતદાન અને મતગણતરી પહેલા જ ભાવનગર બોટાદ વિસ્તારના કોંગ્રેસ અને આપના કાર્યકરોમાં ઉત્સાહ છવાઈ ગયો છે. કલેક્ટર કચેરી બહાર ઉમેશ મકવાણાના સમર્થનમાં અને ભાજપ વિરુદ્ધ નારેબાજી થઈ. ભાજપ દ્વારા આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મમાં અલગ અલગ 6 વાંધા ઉઠાવ્યા. ઉમેશ મકવાણાએ એક દિવસનો સમય માંગી સવારે વાંધા સામે પોતાનો પક્ષ રજૂ કર્યો, જેમાં ભાજપના વાંધા ટકી શક્યા નહીં અને અંતે ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય રખાયું. ફોર્મ રદ થવાની અણી પર આવ્યા બાદ માન્ય રહેતા કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો.
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો પ્રચારની ગતિ વધારતા જાય છે. ઉમેદવારો પોતાના આગવા અંદાજમાં પ્રચાર કરીને મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરે છે. ત્યારે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાને પ્રચાર દરમિયાન મળ્યો પોતાના પત્નીનો સાથ. મનસુખ માંડવિયા ફિરમ બાદ આપનું સ્વાગત છે. ભરૂચ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોર્ટ રોડ પર ભાજપના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મુકાયું. ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાના હસ્તે કાર્યાલયનો પ્રારંભ કરાયો. આ સાથે જ ભાજપ ઉમેદવારના પ્રચાર પ્રસારની પણ શરૂઆત કરાઈ. મનસુખ વસાવાએ પાછલા તમામ રેકોર્ડ તોડી ભવ્ય જીત મેળવવા કાર્યકરોને કામે લાગી જવા હાંકલ કરી, સાથે જ વધુમાં વધુ મતદાન કરાવવાની પણ સૂચના આપી. વોર્ડ નંબર 4માં પ્રચાર દરમિયાન મનસુખ વસાવાનું દરેક સોસાયટી અને ગલીમાં ફૂલહાર અને ફટાકડા ફોડી ઉષ્માભેર સ્વાગત કરાયું. લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી વિજયી થાય અને સનાતન ધર્મનો પ્રચાર દેશ સહિત વિશ્વભરમાં થાય તે હેતુથી જૂનાગઢના મહર્ષિ દયાનંદ સરસ્વતી આશ્રમમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો. આશ્રમમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન નવચંડી પાઠ તેમજ રામચરિત માનસના પાઠ કરવામાં આવ્યા હતા. અનુષ્ઠાનની પૂર્ણાહુતિ પ્રસંગે ખાસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન ફરી પાછા સત્તારૂઢ થાય એવી ભગવાનને પ્રાર્થના નિમિત્તે એમનું આરોગ્ય જળવાઈ રહે એ નિમિત્તે અને વૈદિક ધર્મ સનાતન ધર્મ એનો વિસ્તાર થાય ફેલાવો થાય એ હેતુને કેન્દ્રમાં રાખીને અમે આ ચંડીપાઠ નવાન પારાય અને આજે યજ્ઞ વગેરે કરેલું. દારૂના અડ્ડા, દબાણ મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચીમકી. મહેસાણાના તાવડિયા વિસ્તારમાં લાગ્યા પોસ્ટર. તાવડિયાની સોસાયટીમાં લાગ્યા ચીમકીના પોસ્ટર. મહિલાઓનો આક્ષેપ છે કે પાલિકાથી લઈ કલેક્ટર સુધી કરી રજૂઆતો પરંતુ કોઈ નક્કર પગલાં નથી લેવાયા. આ વિસ્તારની શિવ પાર્ક, હરિકૃષ્ણ, કિશન રેસિડેન્સી, સ્વસ્તિક બંગલોઝમાં આ બેનર લાગ્યા છે. તળાવ વિસ્તારમાં દારૂના અડ્ડાથી સ્થાનિકો પરેશાન છે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મતદારોને આકર્ષવાના બદલે અહીંયા તો ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો સિલસિલો જાણે કે એક પેટર્ન બની ગયું છે. તેવી જ રીતે જૂનાગઢ લોકસભા બેઠક પર આજે કુલ 4 ઉમેદવારોએ પત્ર પરત ખેંચી લીધા છે. હવે કુલ 11 ઉમેદવારો વચ્ચે સીધો ખરાખરીનો જંગ જામશે. જૂનાગઢ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી છે.